नमस्कार, फटाफट खबरों साथे हूं छु मासूम। धोरण 10 માં સ્ટાન્ડર્ડ ગણિતનું પ્રશ્નપત્ર 3-1 દાખલાની બાદ કરતા એવરેજ સહેલું રહેતા હોશિયાર છાત્રો માટે પરિણામમાં સ્કોરિંગ બની રહેશે, જ્યારે ગત વર્ષની જનરલ ગણિત કરતા આ વર્ષના સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસિંગ રેશિયો વધશે। મહેસાણા જિલ્લામાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ કહ્યું છે કે હેતુલક્ષી પ્રશ્નો સાવ સહેલા લાગ્યા હતા। સમય મર્યાદામાં એસી ગુણના પ્રશ્નોના ઉત્તર આપી શકાય તેવું સરળ પ્રશ્નપત્ર હતું। दाखला पण गाणितिक झड़पी सॉल्व करी शकाय तेवा हता, तो त्रणेक दाखला ट्विस्ट करीने पूछाता आग्रह हता। जो कि पुस्तक बेज होवाती घणा विद्यार्थीओ सॉल्व कर्या हता। गणित विषय शिक्षक महेन्द्र भाई प्रजापतिए कह्युं छे के गत वर्षना जनरल गणितना पेपर करता आ वर्षे स्टांडर्ड गणितनु पेपर सहेलू हतु। 24 हेतुलक्षी प्रश्नों 1 मार्क्सना आधारित पूछायेला आ तमाम ओछा समयमां सॉल्व करी शकाय तेवा पूछाता विद्यार्थीओ माटे सरळ हता। કેટલાક પુસ્તક આધારિત સીધા દાખલા પણ પ્રશ્નપત્રમાં મુકાયા છે, તો હોશિયાર વિદ્યાર્થીઓ આ પેપરમાં સ્કોરિંગ કરશે, સ્ટાન્ડર્ડ ગણિતમાં પાસિંગ રેશિયો વધશે। તો મહેસાણા જિલ્લામાં ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતમાં કુલ 4124 પૈકી 4089 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, 45 ગેરહાજર રહ્યા હતા, તો સંસ્કૃત પ્રથમમાં 10 પૈકી 8 પરીક્ષામાં બેઠા, તો 2 ગેરહાજર નોંધાયા હતા। શહેરમાં ગુરુવારે વહેલી સવારે ધુમ્મસ છવાતા આહલાદક અનુભવાયું હતું, જ્યારે બપોરે 39 ડિગ્રી આખરી ગરમી અનુભવાઈ હતી। હવામાન ખાતા 1 એપ્રિલથી ગરમીનો પારો 42 ડિગ્રી પહોંચવાની આગાહી કરતા હીટવેવની સંભાવનાઓ વધી છે, તો પશ્ચિમથી આવનારા ગરમ પવનો ગરમીમાં વધારો કરશે। ઉનાળામાં ધુમ્મસ કેમ, તો સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચતા ધુમ્મસ દૂર થતું હતું, તો ધુમ્મસ ફેલાવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં દિવસ દરમિયાન સૂર્યમાંથી આવતી ગરમી पृथ्वी शोखे आ दरमियान रात्रि दरमियान पृथ्वी पर पांच आकाश में फैलाशे, तो रात्रि दरमियान जमीन और तेनी आसपास की हवा पर ठंडी पड़े। आ प्रक्रिया ने रेडिएटिव कूलिंग कहेवामां आवे छे, जेना पगले पण सवारे धुम्मस नजरे पड़तु होय छे। ગુજરાતનો દરિયાકાંઠો દેશમાં સૌથી લાંબો હોવાનું આપણે ગૌરવ લઈએ છીએ, અને શાળાના પાઠ્યપુસ્તકો, સરકારી પ્રકાશનો અને ગૂગલ વિકિપેડિયા ઉપર પણ રાજ્યનો દરિયાકાંઠો 1600 કિલોમીટર લાંબો હોવાની વિગતો વર્ષોથી રજૂ કરવામાં આવી રહી છે, પરંતુ નેશનલ સેન્ટર ફોર કોસ્ટલ રિસર્ચ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો 1945.60 કિલોમીટરનો છે, જેમાં સમયાંતરે 537.5 કિલોમીટરનું અલગ અલગ સ્તરે ધોવાણ થઈ રહ્યું છે, તેથી હવે માત્ર 1408 કિલોમીટર જેટલો રહી જશે। રાજ્યસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજી તથા પૃથ્વી વિજ્ઞાન રાજ્યમાંથી સ્વતંત્ર હવાલો ડોક્ટર જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે NCCR એ વર્ષ 1990થી લઈને 2018 સુધીના 6632 કિલોમીટર લાંબા દરિયાકાંઠાનું અધ્યયન કર્યું છે, જેમાં કુલ 2318.31 એટલે કે 33.6% ધોવાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે। ગુજરાતમાં 27.6% દરિયાકાંઠાનું ધોવાણ થઈ રહ્યું છે। NCCRના અધ્યયન મુજબ ગુજરાતમાં 2018ની સ્થિતિએ 1945.60 કિલોમીટર લાંબા દરિયાકાંઠા પૈકી 537.5 કિલોમીટરનું ધોવાણ થઈ રહ્યું છે, 1030.9 કિલોમીટરનો કાંઠો સ્થિર કેટેગરીમાં છે, જ્યારે 377.2 કિલોમીટરની વૃદ્ધિ નોંધાઈ છે, જેની સામે 2016ના રિપોર્ટ મુજબ રાજ્યમાં 512.3 કિલોમીટર દરિયાકાંઠાનું ધોવાણ થઈ રહ્યું હતું। 2 વર્ષના ગાળામાં જ ધોવાણની જમીન 25 કિલોમીટર કરતાં પણ વધી ગઈ છે। ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ પોતાના મત વિસ્તાર તળાજા તાલુકામાં નવી GIDC તેમજ પીવાના પાણીની વિકટ સમસ્યાને લગતા પ્રશ્નો વિધાનસભાના અધ્યક્ષ મારફતના વિભાગોમાં મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા, તો તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ કહ્યું છે કે મારા તળાજા મત વિસ્તારની 4 લાખની વસ્તુ વસ્તી છે, પરંતુ એક પણ ઇન્ડસ્ટ્રીઝ નથી। વિધાનસભામાં પ્રથમ સત્રથી માત્ર વિનિયોગ વિધેયકની ચર્ચા ચાલે છે, માટે તળાજામાં GIDC માટે તપાસ કરવામાં આવી, તો મંત્રીને વિનંતી કરું છું કે મારા મત વિસ્તારોને GIDC ફાળવવામાં આવે। કનુભાઈએ કહ્યું હતું કે ગુજરાતમાં કુલ 187 નવી GIDC બની છે, જેમાંથી 160ની સ્થાપના કોંગ્રેસે કરી છે અને 27 GIDCની સ્થાપના ભાજપ સરકારે કરી છે, આવી છે જેથી પ્રથમ વર્ષની માંગણી છેલ્લા વર્ષમાં પૂરી કરવામાં આવે। કનુભાઈ બારૈયાના પ્રશ્નોના જવાબમાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું છે કે ભાવનગર જિલ્લામાં કુલ 8 GIDC આવેલી છે, તળાજા GIDC માટે માથાવડમાં જગ્યા છે, તો સરકારી માધ્યમિક શાળા માટે અનામત છે, જેથી જગ્યા ઉપલબ્ધ નથી, જેથી તળાજામાં નવી GIDC બની શકે તેમ નથી।
गरम अने सूका पवन सीधा गुजरात तरफ आवता होवाने कारणे शुक्रवार थी अमदावाद सहित राज्यना अनेक शहरों में तापमान में वधारो थवानी साथे तापमान 43 डिग्री ने पार पहुंची शके तेवी शक्यता छे। 3-4 दिवस सुधी महत्तम तापमान 43 डिग्री ने पार जवानी साथे लघुत्तम तापमान 22-23 डिग्री सुधी रहेवानी शक्यता हवामान विभाग द्वारा व्यक्त करवामां आवी छे। आगामी 4 दिवस दरमियान हीटवेवनी सौथी वधु असर अमदावाद सहित उत्तर गुजरात में गांधीनगर बनासकांठा साबरकांठा पाटण मेहसाणा तेमज सौराष्ट्रमां राजकोट सुरेन्द्रनगर अमरेली अने कच्छ जिल्लामां वर्ताय तेवी शक्यता छे। गुरुवारे शहेरमां सीझननुं सौथी वधु 41.9 डिग्री तापमान नोंधायुं हतुं। मेमां गरमीनो पारो 45 डिग्री ने पण वधवानी जवानी हवामान निष्णांतनी आगाही छे। पश्चिमथी उत्तर पश्चिमना सूका गरम पवननी असर हेठळ गुरुवारे पण अमदावाद सहित राज्यना अनेक शहेरोमां महत्तम तापमान 40 डिग्रीथी वधु नोंधायुं हतुं। पेट्रोल डीजलना भाव सतत वधी रह्या छे त्यारे तेना विकल्प रूपे हवे प्लास्टिक सहितना कचरामांथी लाइट डीजल फ्यूअल बनाववानो प्लांट रेलवे युनिवर्सिटी द्वारा गुजरातमां सौ प्रथम वखत वडोदरा खाते स्थापित करवामां आव्यो छे, जेमां आगामी थोड़ाक दिवसोमां ज वेस्टमांथी लाइट डीजल बनाववानी कामगीरी शरू पण थई जशे। फ्यूअल बनाववा माटेनो प्लास्टिक सहितनो कचरो वडोदरा म्युनिसिपल कोर्पोरेशन द्वारा आपवामां आवशे। आ प्लांटमांथी वार्षिक 15-17 लाख रूपियानी आवक थवानी धारणा व्यक्त करवामां आवी रही छे। एक तरफ पेट्रोल अने डीजलना भाव धीमे धीमे फरी एक वार 100 रूपियानी नजीक पहोंचवा जई रह्या छे, त्यारे सामान्य માનવીને તેનાથી કેવી રીતે રાહત મળે તેનો ઉકેલ વડોદરા સ્થિત રેલવે યુનિવર્સિટી દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે। વડોદરામાં સ્થાપિત રેલવે યુનિવર્સિટી દ્વારા ગુજરાતનો પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટ સહિતના કચરામાંથી ફ્યુઅલ બનાવવાનો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે। આ પ્લાન્ટ વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે શાસ્ત્રી બ્રિજ રેલવે લાઇન તેમજ બુલેટ ટ્રેનના રૂટ અને રેલવે કન્ટેનર ડેપોની વચ્ચેની જગ્યાએ બનાવવામાં આવ્યો છે। 22 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેમાં પણ છેલ્લા 8 દિવસથી એક ધારા ભાવ વધ્યા છે। જો કે નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે ભાવ વધારાએ વિરામ લેતા ઇંધણના ભાવમાં કોઈ વધારો જાહેર કરાયો નથી। વીતેલા 8 દિવસ દરમિયાન પેટ્રોલમાં રૂપિયા 4.77 અને ડીઝલમાં રૂપિયા 4.93નો વધારો થયો હતો। પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂપિયા 100 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે। ગુજરાતમાં 5 મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે। અગાઉ 7 ઓક્ટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ વધારો થયો હતો। ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિ અડધી થઈ ગઈ છે। ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના સેક્રેટરી ધીમંત ધેલાણીએ કહ્યું છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે। ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લીટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે। ભાવ વધારવા છતાં ઇંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી નાના બાળકોને કોરોના વેક્સિન ન આપવાનો નિર્ણય કર્યો છે। આ મુદ્દે હજુ આદેશ જારી નથી થયો, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય થઈ ચૂક્યો છે। વેક્સિન બનાવનારી 2 કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને બાયોલોજીકલ ઈએ 12 વર્ષની નાના બાળકોને પોતાની રસી આપવાની સરકારની મંજૂરી માંગી છે। બંને કંપનીએ બાળકો પર ટ્રાયલના પરિણામ પણ સરકારને આપ્યા છે। આ અંગે આરોગ્ય મંત્રાલયના નિષ્ણાંતો સાથે ચર્ચા કરી, જેમાં સામે આવ્યું છે કે દેશમાં 12 વર્ષથી નાના બાળકોને કોરોનાની 3 લહેરમાં સંક્રમિત તો થયા, પણ તેમનામાં ગંભીર લક્ષણ નહોતા દેખાયા, જેથી તેમને વેક્સિન આપવી જરૂરી નથી। નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશન એન્ટાગી સરકારને સલાહ આપી શકે છે કે ગંભીર બીમારીથી પીડિત 12 વર્ષની નાના બાળકોને જ વેક્સિન અપાય। તેમજ 16 માર્ચથી દેશમાં 12-14 વર્ષના બાળકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું હતું। 1.6 કરોડ બાળકોને પહેલો ડોઝ અપાયો છે, જ્યારે 15-17 વર્ષના 5.71 કરોડ કિશોરોને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે। કાલોલ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા વેજલપુર સર્કલ ઓફિસર અને મધ્યાહન ભોજન શાખાનો કર્મચારી લાંચ લેતા ઝડપાયો, તો વેજલપુર સર્કલ ઓફિસર જીતેન્દ્ર ખરાડી અને આઉટસોર્સ કર્મચારી કૌશિક જાદવ 22,000ની લાંચ લેતા ઝડપાયા છે। જમીન એને કરાવવા માટે સર્કલ ઓફિસરે લાંચ માંગી હતી। સર્કલ ઓફિસરે લાંચના નાણાં મધ્યાહન ભોજન શાખામાં ફરજ બજાવતા કૌશિકને આપવા જણાવ્યું હતું, તો વડોદરા શહેર એસીબી કાલોલ મામલતદાર કચેરીમાં લાંચના છટકાનું આયોજન કરી સર્કલ ઓફિસર અને આઉટસોર્સ કર્મીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા। આણંદની આયોજન કચેરીમાં આઉટસોર્સિંગમાં ફરજ બજાવતા મહિલા અધિકારીના સર્કિટ હાઉસમાં 50 દિવસ સીધામાં
आणंद राज्य सरकार द्वारा विविध शहर में सरकारी के धारासभ्य सांसद ना रहेवा माटे सहित नी अन्य सुविधा माटे सर्किट हाउस सरकार साकार करवामां आवतुं होय छे। अने बहार थी निमणूक थई आणंद जिला में फरज बजावा आवता अधिकारी सर्किट हाउस में सुविधा बाद नियत समय में खाली करवानुं होय छे। परंतु आणंद ना सर्किट हाउस में 11 फेब्रुआरी थी 14 फेब्रुआरी सुधी ज मात्र 3 दिवस माटे ज आयोजन कचेरी में निमणूक पामेल महिला अधिकारी ने सर्किट हाउस में 3 दिवस रोकाण सुविधा की भलामण करवामां आव्या होवानुं भलामण पत्र में आयोजन अधिकारी रावल साहेब द्वारा आपवामां आव्युं होवा छतां छेल्ला 50 दिवस थी सर्किट हाउस में धामा राखवामां आव्या छे अने 50,000 थी वधु सर्किट हाउस नुं भाड़े चढ़ी गयुं होवा छतां चुकवणी में पण लालियावाड़ी करी रह्या छे तेवो मुद्दो चर्चा नी एणे चढ़वा पाम्यो छे। तो पाम्यानुं जाणवा मळ्युं छे। तो महत्वनी बात तो ए छे के जिल्ला आयोजन अधिकारी रावल ने समग्र बाबते मीडिया द्वारा पूछता तेमणे मीडिया साथे पण वात करवानुं टाळ्युं हतुं। हवे जोवुं रह्युं के तंत्र शुं पगला लेशे। ग्राहकोनी जाण बहार गैस सिलिंडरना ऑनलाइन खोटा बिलो जनरेट करी वेची मारवानुं कौभांड झड़पायुं छे। आदर्श भारत गैस एजेंसीनो संचालक कामिल वोरा दररोज 40-50 जेटला गैसना सिलिंडरोना खोटा बिलो जनरेट करीने काळाબજારીમાં વેચી મારતો હતો। તો આણંદ શહેરના ભાલેજ રોડ ઉપર આવેલી આદર્શ ભારત ગેસ એજન્સીના સંચાલક દ્વારા ગ્રાહકના નામે ગેસનો સિલિન્ડર બુક કરાવીને ગેસ ઓન ડિલિવરી કરાવી ઠગાઈ તેમજ છેતરપિંડી કરતા આ અંગે આણંદના સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી મોટા પાયે ચાલતું રેકેટ ઉજાગર કરતા ચકચાર મચી જવા પામી હતી। तो आदर्श गैस एजेंसीना द्वारा ग्राहकों ने जाण बहार संचालक कामिल भाई इनायत भाई वोराए गैस सिलिंडर नु ऑनलाइन बुकिंग करावीने तेनो कैश ऑन डिलीवरी नु बिल जनरेट करी गैस सिलिंडर मेळवी लीधो हतो जेने जाण ग्राहक ने थता तेमने तुरंत आणंदना क्राइम पोलिस मां फरियाद नोंधावी हती। अंकलेश्वर रेलवे विभाग ने तपास में हकीकत बहार आवी हती के नेत्रंग रेलवे स्टेशन विस्तार में रेलवे की जमीनों पर मोटा पाये लोगए दबाण उभा कर दीधा था। रेलवे की जमीन पर मकानों ने दुकाने उभा कर देना दबाणकर्ताओं ने गत महीना 24 फेब्रुआरी सुधी जाते ज खसी जवा माटे नोटिस आपवानी ताकीद पण कराई हती। जो कि तेओ नहीं हटता हवे बुधवारे सवारे 10 कलाक थी रेलवे आरपीएफ अने नेत्रंग पीएसआई एनजी पांचाणी तेमज नेत्रंग पोलिस साथे भेगा मळी डिमोलेशन की कार्यवाही हाथ धरी हती। साथे ज नेत्रंग मामलतदार जी आर हर्षदाणी तेमज एक्जिक्यूटिव मजिस्ट्रेट नवनीत भाई पटेल तेमज तालुका विकास अधिकारी आरबी मलिक उपस्थित रही कोई अनिच्छनीय घटना न घटे तेवा प्रयासों साथे डिमोलेशन की कार्यवाही हाथ धरी हती। मोंघवारीना मुद्दे जिला कांग्रेस द्वारा रेली काढ़ी केन्द्रनी भाजप सरकार द्वारा पेट्रोल डीजल रांधण गैस सिलिंडर खाद्य तेल तेमज जीवन जरूरियातनी चीज वस्तुओं माटे असह्य भाव वधारा विरोध में जिला कांग्रेस द्वारा महंगाई मुक्त भारत अभियान हेठ रेली निकाली हती। छेल्ला केटलाय महीनाओथी मोंघवारीए माछा मूकी छे। मोंघवारी दिवसे ने दिवसे वधता गरीबी मध्यम वर्गनी स्थिति खूब ज वधु कफोड़ी बनी गई छे। त्यारे वलसाड जिला कांग्रेस समिति द्वारा वलसाड जिला कांग्रेस कार्यालयनी रेली काढ़ी केन्द्रीय भाजप सरकार द्वारा पेट्रोल डीजल रांधण गैस सिलिंडर खाद्य तेल अने जीवन जरूरियातनी चीज वस्तुओना भाव वधारना पगले भारे सूत्रोच्चार करवामां आव्या हता। तो कांग्रेस की मोंघवारी रेली में जिला प्रमुख वलसाड नगरपालिका विरोध पक्ष नेता महिला होद्देदारों कांग्रेस कार्यकर्ताओं मोटी संख्या में हाजर रहा था। आदिवासी सेना द्वारा राष्ट्रपति ने संबोधन करतु आवेदन पत्र जिला अधिक कलेक्टर ने आप्यु। तो आदिवासियों प्रश्नों निराकरण माटे आवेदन पत्र पाठवी जणाव्यु छे के पार तापे रिवर लिंक योजना तात्कालिकपणे भारत सरकार नी सांसद द्वारा रद्द करावीने आदिवासियों हितों नु रक्षण करवा अने आदिवासी विस्तारों में डेमों नु पाणी मात्र ने मात्र आदिवासियों ने ज आपवा वन अधिकार अधिनियम अंतर्गत तात्कालिकपणे वर्षोथी खेती करता आदिवासियों ने जंगल नी जमीन नी फाळवणी करवा अने आवेदन पत्र में तेओना सहीना सहितना नामों अने पत्र साथे शामिल छे। जमीन विहोणा आदिवासियों ने सरकारना नियम अनुसार जमीन नी फाळवणी करवा आदिवासी विस्तारों में संपूर्णपणे आदिवासी विरोधी एवा अने आजादी पहेलाना ब्रिटिशरो करता पण खराब मानसिकता धरावता अधिकारियों ने तात्कालिकपणे बरतरफ करवा आदिवासी समाजना लोको पर थयेला तमाम खोटा केसो परत खेंचवा मांग करी छे। गारियाधार तालुकानी मामलतदार कचेरी तेमज बेला खामे डिस्ट्रिक्ट जज साहेब अध्यक्ष स्थाने कानूनी शिबिर योजाई अने शहेरनी मामलतदार कचेरी अने बेला खामे डिस्ट्रिक्ट जज अध्यक्ष स्थाने कानूनी शिबिर योजाई सामान्य जनता ने कायदाकीय जोगवाई कायदानु महत्व अने कायदाथी थता लाभों अंगे विस्तृत माहिती मळी रहे ते माटे गुजरात राज्य कानूनी सेवा सत्ता द्वारा गारियाधार तालुकानी मामलतदार कचेरी अने बेला खामे डिस्ट्रिक्ट जज ना अध्यक्ष स्थाने
कानूनी शिबिर योजाई थी। आ कानूनी शिबिर में कायदा की माहिती साथ सरकार ने विविध योजनाओं निराधार सहाय विधवा सहाय राष्ट्रीय कुटुंब सहाय ई श्रम कार्ड नरेगा तेज प्रधानमंत्री आवास योजना सखी मंडल लोन शौचालय आयुष्यमान कार्ड अंगे विस्तृत माहिती साथ विविध योजनाओं लाभार्थी ने डिस्ट्रिक्ट जज शाह साहेब अध्यक्ष स्थाने साहेब हस्ते सहाय अर्पण कर। पंचमहाल क्वॉरी एसोसिएशने पोतानी मांगणीओ मुद्दे कलेक्टर ने आवेदन पत्र आप्यो तो 17 जेटली मांगणीओ अंगे अगाउ सरकार में वारंवार कराई थी रजूआत तो मांगणीओ नहीं संतोषाता आवेदन पत्र आपीने रजूआत करी तो आगामी 30 दिवस में सरकार निर्णय न करे तो 1 मे थी धंधा रोजगार बंद राखवा माटे आप्यो अल्टिमेटम। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલમાં રેઝિડેન્ટ ડોક્ટરે પોતાના હાથ પર કોઈ કારણસર ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ બનાવની જાણ થતાં જ શહેર કોટડા પોલીસે અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે શારદાબેન હોસ્પિટલમાં હોસ્ટેલમાં રહેતા પાર્થ પટેલ નામના રેઝિડેન્ટ ડોક્ટર મૂળ ગાંધીનગરના રહેવાસી છે। થોડા સમય અગાઉ તેમની સગાઈ તૂટી ગઈ હતી જેના કારણે તેમણે હાથમાં ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી તો બીજી તરફ તેમણે તેમના મિત્રો સાથે પણ વાતચીત કરી હતી। તે દરમિયાન તેઓ કોઈ દબાણમાં હોય તેવું જણાયું નહોતું તો ડોક્ટર પાર્થ પટેલ હોસ્ટેલમાં કાલે સવારે બેભાન હાલતમાં મળ્યા હતા। આ વાતની જાણ થતાં તાત્કાલિક મેડિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત 4 રાજ્યોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો। જોકે શુક્રવારથી 4 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી છે। આ સમય દરમિયાન ગરમી 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે। હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા તેમજ રાજકોટ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે। દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સૂકા ગરમ પવનોને લીધે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના 4 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો તો શુક્રવારથી 4 દિવસ અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આ 4 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે। હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ ગીર સોમનાથ બોટાદ સુરેન્દ્રનગર અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય તેવી શક્યતા છે। અમદાવાદમાં પણ સતત વધી રહેલા ગરમીને લીધે મહાનગરપાલિકાએ આગામી 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે। 2 એપ્રિલથી 4 એપ્રિલ અમદાવાદમાં હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાતમાં વર્ષ 2020ના વર્ષમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરાયું હોવા છતાં 4,937 જેટલી મોટી સંખ્યામાં મોટરસાયકલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે। વિધાનસભામાં ચાલી રહેલા સત્રમાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં રાજ્ય સરકારે આંકડો આપ્યો હતો। લોકડાઉન ગાળામાં સૌથી વધુ મોટરસાયકલ અમદાવાદમાંથી ચોરાયા હોવાનું પણ સરકારે આપેલા આંકડામાં સામે આવ્યું છે। અમદાવાદ શહેરમાંથી 1,158 મોટરસાયકલ ચોરાઈ હતી તે ઉપરાંત રાજ્યમાં કુલ 4,937માંથી 2,354 મોટરસાયકલ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવ્યા હતા તો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા ઓક્ટોબર 2021ની સ્થિતિએ વર્ષ 2020માં કેટલા મોટરસાયકલની ચોરી થઈ અને તેમાંથી કેટલી શોધી કાઢવામાં આવી છે તે અંગેનો સવાલ કર્યો હતો જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે માહિતી આપી હતી જેમાં અમદાવાદના સૌથી વધુ અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછા 6 મોટરસાયકલની ચોરી થઈ હોવાનું કહ્યું હતું। 2,583 મોટરસાયકલ શોધવાના હજી બાકી છે। ટુ વ્હીલરની ચોરી કરતી ગેંગ પર શાંતિ નજર રાખવા માટે જિલ્લાઓમાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવે છે। આ સિવાય ચોરીના માલની લેવેચ કરતી ટોળકી પણ વોચ રખાતી હોવાનું ગૃહ વિભાગે જણાવ્યું હતું। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પ્રાંત કચેરી ખાતે વનરક્ષકની ભરતી રદ તેમજ કૌભાંડ કરનારને સજા આપવામાં આવે તે માટે મામલતદારની આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજુલા શહેરમાં આવેલા પ્રાંત કચેરી ખાતે વનરક્ષકની તૈયારી કરતા વિદ્યાર્થીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં જણાવ્યું હતું કે તારીખ 27 માર્ચના રોજ યોજાયેલ વનરક્ષક ભરતીમાં ગેરરીતિ થયેલ છે જેમાં ઘણી જગ્યાએ પેપર ફૂટવાની અને પેપરના સીલ તૂટવાની ઘટના બની હતી જેની તમામ માહિતી પણ આવેદનપત્ર સાથે જોડાયેલ છે। ઉલ્લેખનીય છે કે ઘણા વિદ્યાર્થીઓ જેમને પરીક્ષા આપવા માટે બીજાના પાસેથી પૈસા માંગીને પરીક્ષા આપેલ હોય તેવી ગરીબ પરિસ્થિતિ વિદ્યાર્થીઓની હોય છે અને એ વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરતા હોય છે અને જ્યારે પેપર ફૂટી જાય છે તો
मेहनत करता विद्यार्थी भविष्य साथ चेड़ा थी रहा है। विद्यार्थी में भारे रोष जवाब सरकार द्वारा जे कोई आ पेपर फोड़ू हो लीक करू होने तात्कालिक धोरणे तपास करें वारंवार आ पेपर फूटवा घटनाओ बनती हो तो शू आ सरकार कई करती हो तो शू आ सरकार योग्य पगला ले विद्यार्थी की मांग उठवा पा है। सरकार विद्यार्थी हित में सारू है जे कोई कोईपण विद्यार्थी रात दिवस पास थवा मेहनत करता हो सारी तक मे सरकार द्वारा ध्यान आपने कुल निष्ठा राखी विद्यार्थी आ भर्ती पेपर आपता हो। तो फटाफट खबरों में अत्यारे बस आटलू समाचार जोवा माटे जोता रहो अरवली समाचार एटले तमारो विस्तार तमारी वात।